ધોરણ ધોરણ ત્રણ વિષય આસપાસ પાઠ નંબર ચાર છોટુંનું ઘર. તો બાળકો, આપણે પાઠ નંબર ચારમાં સ્વાધ્યાય પોથી પૂરતા હતા. તેમાં પેજ નંબર 31 અને 32 પૂર્યા. આજે આપણે પેજ નંબર 33 પૂરવાનું છે. સાથે લખતું જવાનું છે અને યાદ પણ રાખવાનું છે. એમાં છઠ્ઠો પ્રશ્ન પહોંચ્યા હતા. તો બધા બાળકો સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 33 ખોલો. પ્રશ્ન નંબર 6 જુઓ. છોટું અને મોનુએ રસોઈ કરવા માટે ચૂલો શાનો બનાવ્યો? તો જવાબમાં આવશે, હું બોલું તો સાથે જ લખતું જવાનું છે, બંને મિત્રોએ આજુબાજુથી ઈંટો લાવીને રસોઈ કરવા ચૂલો બનાવ્યો. બાળકો, ચૂલો શાનો બનાવ્યો હતો? આજુબાજુમાંથી ઈંટો લાવીને રસોઈ કરવા ચૂલો બનાવ્યો હતો. ત્યારબાદ 7 નંબરનો પ્રશ્ન. આપણા ઘરમાં પરિવાર સિવાય અન્ય કયા પ્રાણીઓ રહેતા હશે? બાળકો, આપણા ઘરમાં આપણો પરિવાર તો રહે જ છે, પણ બીજા કયા કયા પ્રાણીઓ રહે છે? તો જવાબમાં લખવાનું, આપણા ઘરમાં પરિવાર સિવાય ઉંદર, કીડી, મચ્છર, માખી, વંદા, ગરોળી, બિલાડી, પોપટ વગેરે પ્રાણીઓ રહેતા જોવા મળે છે. બાળકો, જવાબમાં શું આવશે? આપણા ઘરમાં પરિવાર સિવાય ઉંદર, કીડી, મચ્છર, માખી, વંદા, ગરોળી, બિલાડી, પોપટ વગેરે પ્રાણીઓ રહેતા જોવા મળે છે. ત્યારબાદ 8 નંબરનો પ્રશ્ન જુઓ. 8 નંબરનો પ્રશ્ન છે, બીજો છોકરો મોનુ છોટુંની સાથે કેમ જોડાયો હશે? તો જવાબમાં લખવાનું, બીજો છોકરો મોનુ પણ છોટુંની જેમ અમદાવાદ આવ્યો હશે. તેની પાસે પણ રહેવાની કોઈ સુવિધા નહીં હોય, તેથી તે છોટુંની સાથે જોડાયો હશે. તો બાળકો, મોનુ પણ છોટુંની જેમ ક્યાં આવ્યો હતો? અમદાવાદ આવ્યો હતો, અને એમની પાસે પણ રહેવાની જગ્યા ન હતી, એટલે એ પણ છોટુંની સાથે જોડાયો. ત્યારબાદ 9 નંબરનો પ્રશ્ન, છોટું અને મોનુના ભેગા થવાથી કોને લાભ થશે? તો બાળકો, છોટું અને મોનુ ભેગા થયા તો કોને લાભ થશે? તો જવાબમાં આવશે, છોટું અને મોનુના ભેગા થવાથી બંનેને લાભ થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, છોટું અને મોનુ કુદરતની કઈ વસ્તુઓ વાપરતા હશે? તો જવાબમાં લખવાનું, છોટું અને મોનુ કુદરતની આ વસ્તુઓ વાપરતા હશે. એવી રીતના કરીને શું લખવાનું, જમીન, પાણી, પથ્થર, વૃક્ષના લાકડા, હવા વગેરે. તો બાળકો, છોટું અને મોનુ કુદરતની કઈ વસ્તુ વાપરતા હતા? જમીન વાપરતા હતા. ત્યારબાદ પાઇપ પાસે પાણીની ટાંકી રાખી હતી, અને પથ્થર, વૃક્ષના લાકડા, જે ચૂલો રસોઈ બનાવવામાં વાપરતા હતા, હવા વગેરે વાપરતા હતા. ત્યારબાદ 11 નંબરનો પ્રશ્ન, માણસને જીવવા માટે શાની જરૂર પડે છે? તો જવાબમાં લખવાનું, માણસને જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે. તે ઉપરાંત કપડાં, મકાન અને બીજી અનેક વસ્તુઓની જરૂર પડે છે. તો બાળકો, માણસને જીવવા માટે હવા, પાણી અને ખોરાકની તો જરૂર પડે જ છે, પણ બીજી કઈ? કપડાં અને મકાનની પણ જરૂર પડે છે. ત્યારબાદ 12 નંબરનો પ્રશ્ન, છોટું અને મોનુ રહેઠાણની આસપાસ કઈ રીતે સાફ સફાઈ રાખતા હશે? બાળકો, છોટું અને મોનુ એમની રહેઠાણની આસપાસ કેમ સફાઈ રાખતા હશે, એવો પ્રશ્ન પૂછ્યો છે. તો આપણે જવાબમાં શું લખવાનું, છોટું અને મોનુ સાવરણો ખરીદીને લાવ્યા હશે, અને તેના વડે તેઓ તેમના રહેઠાણની આસપાસ સફાઈ રાખતા હશે. બાળકો,
છોટુ અને મોનું શું કરતા? સાવરણો ખરીદીને લાવ્યા હોય અને તેના વડે શું કરતા? આસપાસના રહેઠાણની સફાઈ રાખતા. ત્યારબાદ 13 નંબરનો પ્રશ્ન, તમારા ઘરમાં હવા ઉજાસ ક્યાંથી આવે છે? તો બાળકો, તમારે તમારા ઘરમાં હવા ઉજાસ ક્યાંથી આવે છે તેના વિશે લખવાનું છે. તો જવાબ બધાએ સરખો જ લખવાનો છે. મેં લખ્યો છે એ રીતે, મારા ઘરમાં હવા ઉજાસ ઘરના બારણા, બારીઓ અને ઘરના વેન્ટિલેટરમાંથી આવે છે. આપણા ઘરમાં જે બારી બારણાઓ હોય તેના દ્વારા આપણા ઘરમાં હવા ઉજાસ આવે છે. ત્યારબાદ 14 નંબરનો પ્રશ્ન, તમારા ઘરનું આંગણું તમે શાના વડે સાફ રાખો છો? તો જવાબમાં લખવાનું, મારા ઘરનું આંગણું સાવરણા અને ઝાડુ વડે સાફ કરવામાં આવે છે. આપણા ઘરનું આંગણું છે એ શાના વડે સાફ કરવામાં આવે છે? સાવરણા અને ઝાડુ વડે. તો બાળકો, તમે 1 થી તે 14 પ્રશ્ન સ્વાધ્યાય પોથીમાં પૂરવાના છે, 2 વાર લખવાના છે અને યાદ રાખવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 જુઓ, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. બાળકો, આપણે પ્રશ્ન નંબર 5માં 1-2 વાક્યમાં પ્રશ્નના જવાબ લખવાના હતા, પ્રશ્ન નંબર 6માં તમારે ટૂંકમાં લખવાના છે. તો પહેલો પ્રશ્ન તમને આપ્યો છે, તમે તમારા ઘરને સ્વચ્છ કેવી રીતે રાખો છો? આપણે આપણા ઘરને સ્વચ્છ કેવી રીતે રાખીએ છીએ? તો જવાબમાં લખવાનું, મારા મમ્મી અમારા ઘરની સફાઈ અને સ્વચ્છતાનું કામ કરે છે. શું લખવાનું? મારા મમ્મી અમારા ઘરની સફાઈ અને સ્વચ્છતાનું કામ કરે છે, પરંતુ રવિવાર અને વાર તહેવારે હું અને મારી બહેન ઘરને સ્વચ્છ રાખવા માટે મમ્મીને મદદ કરીએ છીએ. લાંબા ઝાડુ વડે ઘરની છત અને ઘરના ખૂણાઓમાંથી કરોળિયાના ઝાડા, કચરો વગેરે હું અને મારી બહેન સાફ કરીએ છીએ. બાળકો, જવાબમાં શું લખવાનું? દરરોજ તો મારા મમ્મી ઘરની સફાઈ રાખે જ છે, પરંતુ રવિવાર હોય ત્યારે હું અને મારી બહેન મારા મમ્મીને ઘર સાફ રાખવામાં મદદ કરીએ છીએ. લાંબા ઝાડુ વડે શું કરીએ છીએ? ઘરની જે છત હોય અને ઘરના ખૂણાઓમાંથી કરોળિયાના ઝાડા અને કચરો વગેરે સાફ કરીએ છીએ. તો આજે આપણે પેજ નંબર 33 વિશે અભ્યાસ કર્યો, સમજ્યા અને પૂર્યું. તો તમારે બાળકો, પેજ નંબર 33માં પ્રશ્ન નંબર 5 છે, 32 ઉપર 1-5 પ્રશ્ન છે અને પેજ નંબર 33 ઉપર 6-14 પ્રશ્ન છે, તે તમારે પૂરવાના છે અને રફ બુકમાં 2 વાર લખવાના છે. થેન્ક યુ.